नमस्कार विद्यार्थी मित्रों, हूँ हरियाणी आरती स्वामीनारायण गुरुकुलमांथी धोरण 12માં તત્વજ્ઞાન વિષય ભણાવું છું। આજે આપણે પ્રકરણ પહેલું જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે। પ્રકરણ પહેલું છે વિધાનના રૂપો અને તેના પ્રકારો। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એમની પ્રસ્તાવના જોશું। 11માં ધોરણની અંદર આપણે અર્વાચીન તર્કશાસ્ત્રનો અભ્યાસ છે કરી ચૂક્યા છીએ। અર્વાચીન તર્કશાસ્ત્રની અંદર બહોળા પ્રમાણમાં પ્રતીકોનો ઉપયોગ થાય છે અને માટે જ અર્વાચીન તર્કશાસ્ત્ર છે એને આપણે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ। વ્યાખ્યાની વાત કરીએ તો પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાને કારણે અર્વાચીન તર્કશાસ્ત્ર છે એને પ્રાચીન તર્કશાસ્ત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ। એક માર્કના પ્રશ્ન માટે આ ખૂબ અગત્યનું છે કે ભાઈ અર્વાચીન તર્કશાસ્ત્ર છે એને કયા નામ તરીકે ઓળખાય છે, તો એને આપણે બીજા પ્રાતિક તર્કશાસ્ત્રના નામે પણ ઓળખીએ છીએ। મિત્રો, પ્રાતિક તર્કશાસ્ત્રના ફાયદાની વાત કરીએ તો પ્રતીકો આપણને કઈ રીતે ઉપયોગી સાબિત થાય છે, તો સૌથી પહેલા મુદ્દાની ચર્ચા કરીએ કે ભાઈ ભાષાની અસ્પષ્ટતાઓને દૂર કરી આપણને જટિલ દલીલોને સરળ રજૂઆતમાં ફેરવી કાઢે છે। મિત્રો, અર્વાચીન તર્કશાસ્ત્રની અંદર જેમ આપણે પ્રતીકોનો ઉપયોગ કરીએ એમાં સૌથી મોટો ફાયદો એ છે કે આપેલી દલીલ છે એ દલીલની ભાષાની અસ્પષ્ટતાને દૂર કરે છે અને જટિલ દલીલ હોય છે એને સરળતામાં ફેરવી કાઢે છે। આ છે પ્રથમ ફાયદો તેનો। બીજા ફાયદાની વાત કરીએ તો પ્રતીકોના ઉપયોગને કારણે દલીલના પ્રામાણ્યની તપાસ લગભગ યાંત્રિક રીતે કરે છે અને બૌદ્ધિક શક્તિનો પણ બચાવ કરે છે। આ એમનો બીજો ફાયદો છે। તાર્કિક તર્કશાસ્ત્ર છે એના અંતર્ગત તો કે આપેલી દલીલ છે એને યાંત્રિક સ્વરૂપ આપે છે અને આપેલા વિધાન છે એને તો કે આપણી બૌદ્ધિક શક્તિનો ઉપયોગ છે એને બચાવવાનું કામ પણ પ્રતીકો છે કરે છે। માટે આ બે ફાયદાઓ છે એ પ્રતીકોના ફાયદા તરીકે આપણે જોશું। હવે આપણે જ્યારે પ્રાતિક તર્કશાસ્ત્રની વાત કરીએ છીએ ત્યારે મુખ્યત્વે પાંચ ટોપિકની આજે આપણે ચર્ચા કરવાની છે। એમાં સૌથી પહેલાં છે એ આપણે જોવાનું છે સાદું વિધાન, બીજું છે સંયુક્ત વિધાન, ત્રીજું તાર્કિક કારકો જેને આપણે તાર્કિક સંયોગીઓ તરીકે પણ ઓળખીએ છીએ, ચોથું છે વિધાનપરક અચલ, પાંચમું છે વિધાનપરક પરિવર્તી। આ પાંચેય પ્રકારો વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ છીએ વિધાનોની, તો વિધાનો મુખ્યત્વે ત્રણ પ્રકારના છે। કયા કયા? તો સૌથી પહેલાં છે સાદા વિધાનો, બીજું છે સંયુક્ત વિધાનો અને ત્રીજું છે જટિલ સંયુક્ત વિધાનો। હવે આપણે સૌ પ્રથમ સાદા વિધાનોની ચર્ચા કરીશું। એમની વ્યાખ્યાની વાત કરીએ તો સાદું વિધાન એટલે શું? તો કે બહુ સરળ ભાષામાં વાત કરીએ તો કે જે વિધાનમાં માત્ર ને માત્ર એક જ વિધાન ઉપયોગ કરવામાં આવે તેને સાદું વિધાન કહેવાય છે। વ્યાખ્યા જોઈએ તો કઈ પ્રમાણે થાય? તો કે જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ ન થયો હોય તે વિધાનને આપણે સાદું વિધાન કહેશું। ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે હિમાલય પર્વત છે, આ માત્ર ને માત્ર એક જ વિધાન છે, માટે આની સાથે કોઈ અન્ય વિધાન છે એનો સમાવેશ થયેલો નથી, એટલે આ વિધાન છે ને આપણે સાદું વિધાન કહેશું। એટલે મિત્રો, યાદ રાખજો કે જે માત્ર ને માત્ર એક જ વિધાનની અંદર રજૂઆત કરવામાં આવે તેને આપણે સાદું વિધાન છે એ કહેશું। બીજા ટોપિકની વાત કરીએ તો છે સંયુક્ત વિધાન। સંયુક્ત વિધાન કોને કહેશું? તો કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને કહેશું સંયુક્ત વિધાન। હવે સાદા વિધાનમાં માત્ર ને માત્ર એક જ વિધાનની વાત કરી, જ્યારે સંયુક્ત વિધાનમાં તો કે એક અથવા એક કરતાં વધારે વિધાનો છે એ સાથે જોડાયેલા છે।
उदाहरण तरीके लईए तो हिमालय पर्वत छे अने गंगा नदी छे। मित्रों अहीं आपणे जोशुं के हिमालय पर्वत छे एक विधान छे, एमनी साथे अन्य एक विधान एटले के गंगा नदी छे ए जोड़ायेल छे। माटे तो के एक अथवा एक करता वधारे विधानों ज्यारे जोड़ायेला होय ए विधानने आपणे संयुक्त विधान तरीके ओळखशुं। हवे वात करशुं त्रीजा टॉपिक के तार्किक कारको के तार्किक संयोगीओ। एमनी व्याख्यानी वात करिए तो जे शब्द के शब्द जूथना उपयोगना लीधे सादा विधानोमांथी संयुक्त विधाननी रचना थाय ते शब्द के शब्द जूथने आपणे तार्किक संयोगीओ अथवा तो तार्किक कारको कहेशुं। मित्रों अत्यार सुधी आपणे जोयुं के सादु विधान कोने कहेवाय, संयुक्त विधान कोने कहेवाय अने हवे आपणे जे वात करीए छीए ए छे तार्किक कारको। अहींया आपणे खास समझवानुं छे, उदाहरणमां तमने बे विधानो आपेला छे के हिमालय पर्वत छे, गंगा नदी छे। आ बंने विधानो छे केवा छे? सादा विधानो छे। आ सादा विधानो छे એમને આપણે જોડીએ અને શબ્દ દ્વારા તો કેવું વિધાન બનશે? તો કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, આ પ્રમાણે આપણે વિધાન છે એ બનશે। હવે ખાસ જોજો કે વચ્ચે શબ્દ મેં મૂક્યો છે અને, આ અને શબ્દ દ્વારા બંને વિધાનો છે એમનું જોડાણ થાય છે। માટે આ શબ્દ અથવા તો શબ્દ જૂથને આપણે તત્વજ્ઞાનની ભાષામાં તાર્કિક સંયોગીઓ અથવા તો તાર્કિક કારકો તરીકે ઓળખીએ છીએ। એટલે એની વ્યાખ્યા થશે કે તાર્કિક કારકો અથવા તો તાર્કિક સંયોગીઓ એટલે તો કે બે સાદા વિધાનોને જોડતું શબ્દ કે શબ્દ જૂથ છે એ શબ્દને આપણે તાર્કિક સંયોગીઓ કહેશું। હવે આપણા માટે ત્રણ ટોપિક ક્લિયર થયા, સાદુ વિધાન કોને કહેવાય, સંયુક્ત વિધાન કોને કહેવાય, તાર્કિક સંયોગીઓ અથવા તો તાર્કિક કારકો કોને કહેવાય। હવે અન્ય બાબત એ છે કે તાર્કિક સંયોગી અથવા તો તાર્કિક કારકો એના માટે નોંધપાત્ર બાબતો કઈ કેટલી છે, હવે એક પછી એક જોશું। આપણે તાર્કિક સંયોગીઓ વિશે ચર્ચા કરી તો એનાથી ફાયદો શું થાય? તો સૌથી પહેલું છે કે વિધાનોને જોડે છે તાર્કિક સંયોગીઓ છે એ, સૌ પ્રથમ તો કે સાદા વિધાનો છે એ વિધાનોને જોડવાનું કામ કરે છે। બીજું છે કે એક નવા વિધાનની રચના કરે છે। અત્યાર સુધી આપણે જોયું હતું કે બે વિધાનો હતા, હિમાલય પર્વત છે, ગંગા નદી છે, એ બંને વિધાનો છે એને જોડ્યા પછી આપણી સમક્ષ ત્રીજું વિધાન આવ્યું, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે। માટે તો કે એક નવા વિધાનની જ રચના છે આપણી માટે કરી બતાવી, એટલે એક એ બાબત છે। ત્રીજી બાબત છે કે આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે। આપણે એનું સત્યતા મૂલ્ય તપાસવું છે તો જે તે શબ્દ કે શબ્દ જૂથના આધારે આપણે કરી શકશું। અત્યાર સુધી આપણે 11મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ પાંચ તાર્કિક કારકો વિશે અને એમના શબ્દ અને શબ્દ જૂથના પ્રતીકો વિશે। તો એના દ્વારા તો કે આપણે સત્યતા મૂલ્ય છે એ નક્કી કરવા માટે તો કે જે તે શબ્દ અથવા શબ્દ જૂથ છે આપણને સહાયક નીવડે છે, એટલે ત્રીજી બાબત એ છે। ચોથી બાબત છે કે તાર્કિક સંયોગીઓ અને તાર્કિક સત્યતા ફલનલક્ષી કારકો છે। મિત્રો આપણે અત્યાર સુધી એના બે નામ જોયા કે એક તો આપણે એને તાર્કિક સંયોગીઓ કહીએ છીએ, બીજું કે તાર્કિક કારકો કહીએ છીએ, પણ તત્વજ્ઞાનની અંદર એને આપણે તાર્કિક સત્યતા ફલનલક્ષી કારકો તરીકે પણ એને ઓળખીએ છીએ। તો મિત્રો તર્કશાસ્ત્રની અંદર જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આખા તર્કશાસ્ત્ર છે એ પાંચ પ્રતીકોના આધારે છે એને આપણે રજૂઆત કરેલી છે। તો આ કુલ પાંચ તાર્કિક કારકો છે એને આપણે ક્રમશઃ જોતા જઈએ।
એમાં સૌથી પહેલું છે ડોટ 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 નહીં, એટલે કે આ જે કારક છે એ એકમુખી કારક છે. એની જમણી બાજુ જે ડોટ 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 આવે છે ત્યાં એક વિધાન હશે અને પાછળ નહીં આપેલું હશે અને એનું પ્રતીક છે નિષેધ. બીજું છે ડોટ 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 અને, જેનું પ્રતીક છે સમુચ્ચય, કે જેની અંદર બે વિધાનો છે એનો સમાવેશ થયેલો છે, અનેની આગળ અને અનેની પછી. ત્રીજું છે કાં તો અથવા, જે પણ દ્વિમુખી કારક છે કાં તો પછી વિધાન આવશે અથવા પછી વિધાન છે અને એનું પ્રતીક છે વિકલ્પન. ચોથું છે જો ડોટ 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 તો ડોટ ડોટ ડોટ, એટલે કે બે વિધાનો સમાવેશ થાય છે, એ પણ દ્વિમુખી કારક છે, જે છે એના પ્રતીક છે શરતી, જેને આપણે એક તીરવાળું નિશાન પણ સરળતાથી યાદ રાખવા માટે કહી શકીએ છીએ. પાંચમું છે જો તો અને તો જ, એ પણ દ્વિમુખી કારક છે, બે વિધાનોનો સમાવેશ થાય છે, એમની નિશાની અથવા તો પ્રતીક ગણીએ તો એ છે દ્વિશરતી. એટલે આ પાંચ તાર્કિક કારકો છે એ તત્વજ્ઞાનની અંદર બહોળા પ્રમાણમાં ઉપયોગ આપણે લઈએ છીએ. પ્રતીકોની વાત કરીએ છીએ ત્યારે આ પાંચેય પ્રતીકો છે આપણા માટે સૌથી વધારે ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, અહીંયા સુધી આ ટોપિક છે એ આપણે રાખશું. આપને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. આગળના ટોપિક વિશે આગળના વિડીયોમાં ચર્ચા કરશું. ત્યાં સુધી ધન્યવાદ, આભાર. જો આપને અમારી ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. ધન્યવાદ, થેન્ક યુ.